આકૃતિ તમને આવડે છે? છેટી કાળ શું લેવાનું છે? બે ના સમાંતર રેખા, એટલે એનાથી શું બને? આપણે ક્યારના ભણીએ છીએ, કેટલા દિવસ, એ જ વસ્તુ છે. કઈ નવું નથી. આ શું થયું? બે સમાંતર રેખા છેદી કામ તેમ ગમે તેમ દોરી શકાય. આ એની શું થઈ? નંબર થી સાબિત કરવો હોય તો આપણે એને એ બી સી ડી લખવાની જરૂર નથી. નંબર થી સાબિત કરો તો કઈ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી. પણ તમે પછી એક વખત એ બી સી ડી લઈને સાબિત કરશો. સી ડી ઈ અને એફ પી અને યુ ગમે તે નામ આપી દીધું. ચાલો આપણે અંત કોણ ગમે તે લેવા છે. યુગ્મ કોણ સાબિત કરવા છે ને, એમ નથી. આ બે સાબિત કરવા, ડાયરેક્ટ તો સાબિત ન કરાય. તો એના માટે પેલા એમ લેશું, આ બે કેવા ખૂણા બને? અભિકોણ બને, ચોકડી બને. જો આ બે કેવા ગણ બને? અનુકોણ. અનુકોણ, બસ આટલું જ યાદ રાખવાનું છે. પ્રમેય સાબિત થઈ. કઈ યુગ્મ કોણ સાબિત કરવું હોય તો આમ પેલા લખી નાખાય. આ લખો તો આ ખૂણા મળશે. આ અહીંયા દેખાય ને આગળ, કે મેં આ બે લીધો ઝેડ, ગમે તે એક ઝેડ સાબિત કરી દેવો. એટલે પક્ષમાં લખવાનું આમાં બધું જોઈ. પક્ષમાં લખતા આવડે કે નહીં? મેં શીખવ્યું છે એમ. આમાં આમાં વાંચતું જવાનું, લખતું જવાનું, કઈ ગોખવાનું નથી. શું કીધું? એક છેદી કાળ બે સમાંતર રેખામાં ટૂંકમાં લખ્યું હું આમ લખી નાખું. એલ સમાંતર એમ ની છેદિકા ટી, બસ ટૂંકમાં લખી નાખું. હવે ક્યાં છેદે? પી અને ક્યુ માં એમ કીધું છે ને, છેદે છે, છેદે એટલે લખી નાખીએ છેદિકા ટી જે એલ ને પી માં અને એમ ને ની ક્યુ માં છેદે છે. તો બે શું મળે? છેદે છે તો આપણને શું મળે? યુગ્મ કોણ મળે. બે જોડી આપણે સાબિત એક કરવાની. એમ એ લખી નાખ્યું, આમ લખી નાખું. બે ને ત્રણ તો થાય, બે બરાબર શું થયું? ત્રણ. સાબિત નથી કર, હજી સાબિત તો કરવાનું છે. પક્ષમાં નહીં લખે, પક્ષમાં ખાલી એમ લખાય બે અને ત્રણ. આ શું મળ્યું? યુગ્મ કોણ મળ્યા. એક જો બીજી સાબિત કરો, એક નામ લખશો અત્યારે લેવા દે. અહીંયા તો નંબર પછી ભેગા થઈ જાય, હમણાં નંબર ન થાય. હવે આ તો કક્ષ કયું? આપણે સાબિત શું કરવાનું છે? ઈ યુગ્મ કોણ કેવા છે? સમાન એકરૂપ છે. તો સાથી એમ શું લખશું? સાથી હંમેશા નાનો આવે, ખબર ને? જવાબ કેવો આવે? નાનો. આ શું છે? આપણો જવાબ છેલ્લે આવું લાવી દેવાનું. શું કીધું છેલ્લે? યુગ્મ કોણ શું છે? કયા યુગ્મ કોણ છે? એ ને ત્રણ. આટલું તમારું સાધ્ય છે. ચોપડી સમાન છે તો અહીં જમાન બરાબર રાખીએ. ચાલો થઈ ગયા આવું સાબિત કરવા. આટલું તો આવડે. હવે મેં તમને સાબિતી માટે તો કહી દીધા કયા બે સ્ટેપ લેવાના. અભિકોણ અને અનુકોણ. ચાલો ત્રણ માર્ક્સ નો પ્રમેય, દોઢ માર્ક્સ મળી જાય. હવે દોઢ આ સાબિતી ના મળશે. શું સાબિતી થશે? તો આ લખી નાખે એલ સમાંતર એમ આકૃતિ ઉપરથી શું દેખાય તમને? એક અને બે કેવા દેખાય? અથવા તો એક ને ત્રણ પેલા લેવી. આ શરત લીધી છે ને તો એક ત્રણ લઈએ. ચાલો એક બરાબર ત્રણ કયા ખૂણા છે? અનુકૂળ. ચાલો એને પરિણામ નંબર શું આપીએ? બે. આપણે તો શું જોઈએ છે? બે ને ત્રણ સાબિત કરવાનું. તો ફરી કોણ લઈ લઈએ? એક અને બે. કોણ છે? એને પરિણામ નંબર બે ને એક માં કઈ સરખું દેખાય? સરખી થઈ કેમ? જે સરખી થઈ કેન્સલ થઈ છે. તો વધે કોણ? ત્રણ બરાબર બે અથવા તો ખબર હોય તો ખબર પડે. એક ને ત્રણ, સોરી એક ને બે ને એક ને ત્રણ, બે ની અંદર એક આવી ગયું.
કેન્સલ થઈ ગયું, લીધું પણ બે બે ત્રણ, એવું જ મોસ્ટ ટાઈમ પ્રમાણે કયો છે અંત હું કાલે કરાવીશ, આ પાકો થઈ જવો જોઈએ, ચાલો બધાએ લખી લ્યો અને પછી